સોની લીવ ઉપર એક વેબ સિરીઝ છે બ્રિન્દા રિલીઝ થઈ છે આઠ એપિસોડ છે અને લગભગ પાંત્રીસ ચાલીસ પાંત્રીસ ચાલીસ મિનિટના અરાઉન્ડ એપિસોડ છે તેલુગુ લેંગ્વેજમાં અને હિન્દી લેંગ્વેજમાં બંને લેંગ્વેજમાં રિલીઝ થઈ છે કેવી છે આ વેબ સિરીઝ તો સૌથી પહેલાં તો જે લોકોને મારી જેમ મર્ડર મિસ્ટ્રી જોવાનું પસંદ છે ને એ લોકો ફટાફટ કંઈ પણ કાંઈ કાંજ કર્યા વગર અને શરૂ કરી દો આ સિરીઝ બાકી જે લોકોને કંઈક બીજું જોવાની ઈચ્છા છે એ લોકો રિવ્યૂ જોઈ લો આપણે સ્ટોરીની વાત કરીએ હવે મર્ડર થાય છે એક પછી એક એક પછી એક મર્ડર થાય છે પોલીસવાળા એમ કહે છે કે ભાઈ એ મર્ડર નથી એ બધા સુસાઈડ છે એટલે એમાં કાંઈ આપણે બહુ ખાસ કરવા જેવું નથી પણ પછી એક પોલીસ ઓફિસર આવે છે અને એને એવું લાગે છે કે નહીં આ મર્ડર જ છે પછી એવા કંઈક ડોક્યુમેન્ટ કંઈક સબૂત એવા લઈને આવે છે જેથી પછી બધા પોલીસવાળા એમ કહે છે કે ભાઈ નહીં આ છે તો મર્ડર જ પછી થાય છે ઇન્વેસ્ટિગેશન શરૂ કોણે મર્ડર કરે છે શું મોટિવ છે એ બધું જ આપણે જોવાનું છે જો આવું છે ને મર્ડર મિસ્ટ્રીવાળું આપણે લગભગ લગભગ આ ટાઈપનું આપણે ઘણી જગ્યાએ જોયું છે એટલે ફિલ્મોમાં વેબ સિરીઝમાં ઘણી જગ્યાએ જોયું છે પણ છતાં આ જે સિરીઝ છે તમને ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રેસ કરવામાં સફળ થશે કારણ કે આમાં જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે એમાં સ્પેશિયલી એપિસોડ નંબર પાંચમો લગભગ છે એમાં જે ટ્વિસ્ટ આવશે ને એમાં તમે યાર ઇમ્પ્રેસ થઈ જશો તમને એમ થશે કે ઓહો હો આ હાર હા શું હતું તમે આ માથે હાથ આ આમ કરી નાખશો આમ એવું જબરજસ્ત સસ્પેન્સ ખુલશે એના એના પછી નાના પહેલાં અને ઘણા છે નાના મોટા સસ્પેન્સ થ્રીલ જે બધા ટ્વિસ્ટ ટર્ન્સ ઘણું બધું છે પણ એ પાંચવાળો જે પાંચમા નંબરમાં એપિસોડવાળો ટ્વિસ્ટ હતો ને એમાં મજા આવી ગઈ એટલે પહેલું કારણ તો એ જ છે કે તમને છે ને શરૂઆતથી લઈ અને અંત સુધી આ આ જે સિરીઝ છે એના નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે ને એ જ બાંધી રાખશે બીજી વસ્તુ એક્ટિંગ જેટલા પણ કલાકારો છે એમાં પણ ત્રીશા છે ને એનો તો ઓટીટી ડેબ્યુ છે પહેલી વેબ સિરીઝ છે ઓટીટીમાં ત્રીશાનું કામ તો તમે ફિલ્મોમાં જોયું જ હશે ફિલ્મોમાં જેવું કામ છે ને એવું આમાં કરેલું છે એ એકદમ જબરજસ્ત કામ કરેલું છે બાકી વિલનનો રોલ તમને વાત કરું ને તો એણે પણ જબરજસ્ત કામ કર્યું છે એટલે જે મુખ્ય પાત્રો બે છે ને હીરો અને વિલન બંનેનું કામ જબરજસ્ત છે બાકી પણ જેટલા કલાકારો છે બધાનું કામ ઇમ્પ્રેસ કરે એવું છે બીજી વસ્તુ તમને કહું આ સિરીઝમાં ક્લાઇમેક્સ થોડો કંઈક ને કંઈક મને તો એવું લાગ્યું કે યાર હજી થોડો ટ્રાય કર્યો તો સારો થઈ શકે એવું મને લાગ્યું ક્લાઇમેક્સમાં એનો મતલબ એમ નથી કે તમને સિરીઝ નિરાશ કરશે સસ્પેન્સ છેલ્લે સુધી છે સાત એપિસોડ સુધી સસ્પેન્સ છે અને આઠમો એપિસોડ છે તોય તમે આઠમો એપિસોડ છે ને એ ત્યાં સુધી તમે જોઈ નાખશો તમને એવું થશે કે ભાઈ સાત એપિસોડ પૂરા થઈ ગયા બધા સસ્પેન્સ છે એ ખુલી ગયા હવે શું આઠમો એપિસોડ જોઈશું છે તો પણ મજા આવશે બીજી સારી વસ્તુ એ છે સ્ટોરી ખતમ થઈ ગઈ છે એટલે એ મગજ મરી કાંઈ નથી એટલે અધૂરી સ્ટોરી છે અને હવે સિઝન ટુમાં આગળનું આવશે ને એવું કાંઈ નથી બસ આઠ એપિસોડ ખતમ સ્ટોરી ખતમ એટલે એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કારણ કે યાર આઠ આઠ એપિસોડ સુધી સિરીઝ જોઈએ અને પછી એમ કે ભાઈ ચાલો ટુ બી કન્ટિન્યુ હવે આગળ મળીએ એવું નથી વીએફએક્સ ક્યાંક ક્યાંક થોડા થોડા તમને વધારે વીક લાગશે પણ જો કે એ ઇગ્નોર કરો તો એ વાંધો નથી એને કે એટલી બધી જરૂર છે નહીં આપણે મેઇન લેવા દેવા સ્ટોરી અને સ્ક્રીન પ્લે સાથે છે સાથે બધાની એક્ટિંગ સાથે કોન્ટેન્ટ સાથે લેવા દેવા છે જે મારી નજરમાં બધું સારું છે તમારો ટાઈમ છે ને એ જબરજસ્ત પાસ થઈ જશે સિરીઝ પૂરી કરશો એટલે એવું નહીં લાગે કે યાર શું હતું કંટાળી ગયા સિરીઝ પૂરી થશે એટલે તમને એમ થાય છે કે નહીં મજા આવી ગઈ આપણો ટાઈમ સારો એવો પાસ થઈ ગયો તો હું તો સાડા ત્રણ સ્ટાર આપીશ તમે ઓલરેડી જોઈ લીધી હોય તો મને જણાવજો ન જોયું હોય તો સોનેલી ઉપર અવેલેબલ છે હિન્દી અને તેલુગુ બંને લેંગ્વેજમાં છે ધન્યવાદ